ને મિત્રો મજામાં મિત્રો આપણે ગુજરાતી સાહિત્યની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ખાસ તો પદ્ય રચનાઓ અને ગદ્ય રચનાઓ એ મુખ્ય વાત છે અને પદ્ય રચનાઓમાં જે વિવિધતા છે જે વારંવાર પૂછાતી હોય છે એને આપણે આત્મસાત કરવાનો પ્રયાસ કરીશું મિત્રો આપણે જાણીએ છીએ કે પદ્ય રચનામાં ઘણી બધી રચનાઓ આવે પણ આપણે એવું વિચારીએ કે આખ્યાન માટે આખું યાન આવ્યું મિત્રો જો આખ્યાન માટે આખું યાન આવ્યું એટલે એક શેરડીનો સરસ મજાનો વાળ ફરે છે ને એમાં મધ્ય આવી અને આખ્યાન યાન છે એ આખ્યાન કરવા માટે આવી ગયું છે ને એમાંથી યસ એક સરસ મજાના ભા છે એને ભાઈને આપણે ભાઈ ભા કહીએ તો એ શું કરે છે તો એ લણી રહ્યા છે હે ને તો શેરડી સરસ મજાની મળે જરાય કોઈ કડવી ન હોય ને એવી સરસ મજાની શેરડી આપણા માટે રસવાળી એકદમ રસથી સભર એ આપણા માટે રેડી કરી રહ્યા છે તો મિત્રો ભા લણે કંઈક અગત્યનું છે મધ્યમાં છે તો આખું યાન મધ્યે આવવું રસનું અહીં વૈવિધ્ય જળવું ભા લણે ના કરે કડવું પ્રેમાનંદે હો કથાનું જળવું તો પ્રેમથી ને આનંદથી આખી કથા છે અહીં જળવાની છે અને મિત્રો અહીંયા એક એક શબ્દનું મહત્વ છે એ શબ્દને પકડશું અને ક્લિયર સમજશું કે આખું યાન મધ્યે આવવું રસનું અહીં વૈવિધ્ય જળવું ભા લણે ના કરે કડવું પ્રેમાનંદે હો કોથા કથાનું જડવું તો મિત્રો અહીં તમે જોશો તો તમને એક એક શબ્દ કંઈક ને કંઈક અનુસંધાન છે આખું યાન યસ તો આખ્યાનની જ વાત છે તો આખ્યાન વિશે શું કહી શકાય તો પહેલી જ વસ્તુ કે અહીં આખ્યા તો યાન અને આખું યાન આખ્યાન તમને બરોબર યાદ છે મધ્ય યસ મધ્યકાલીનમાં મિત્રો આખ્યાનની એક શરૂઆત થઈ અને બીજી વસ્તુ પણ ઘણી બધી છે કારણ કે અહીંયા રસની પણ વાત છે વૈવિધ્યની પણ વાત છે તો અહીંયા જુદા જુદા રસો આપણે ખબર છે કે આખ્યાનની અંદર જુદા જુદા રસો આવે છે અને એ રસોનું પણ અહીંયા મહત્ત્વ છે તો મિત્રો બધી વસ્તુ આપણે અહીંયા શીખવાની છે અને ભા યસ બિલકુલ તો અહીંયા ભા પણ અનુસંધાન છે અને ના કરે તો યસ ના કર તો એ પણ અનુસંધાન છે તો મિત્રો ભા લણે તો તમને ખબર છે કે આખ્યાનના જે પિતા ગણાય છે એ ભાલણ હતા તો ભાલણે શરૂઆત કરી અને ના ને એને આગળ એટલે બિલકુલ ના કરે તો ને મિત્રો એનું જે પ્રકરણ હોય ને એને કડવું કહેવાય એટલે તમે જોયું છે કે કડવું એક કડવું બે કડવું ત્રણ એવું બધું હોય અને પ્રેમાનંદ બિલકુલ તો પ્રેમાનંદે તો આખું લોકભોગ્ય બનાવ્યું એને માણ દ્વારા સરસ મજાનું કથા કરતા આખ્યાન રજૂ કરતા અને કથા તો મિત્રો કથા વસ્તુ ઘણી બધી અવતારની કથા પૌરાણિક કથા પુણ્યશાળી ચરિત્રોની કથા ભક્તોની કથા એ બધું અહીંયા જડે છે તો આખ્યાનના બધા સંદર્ભ છે અને એ બધા સંદર્ભ તમે જેમ પકડશું એમ તમને ખ્યાલ આવશે કે ભાલણે શરૂઆત કરી ના કર છે એ આગળ લઈ ગયા અને પ્રેમાનંદે લોકભોગ્ય બનાવ્યું તો એક બે ને ત્રણ ત્રણેયનું ખૂબ સરસ મહત્વ છે એટલે આખું યાન મધ્ય આવવું રસનું અહીં વૈવિધ્ય જળવું ભાલણે ના કરે કડવું પ્રેમાનંદે હો કથાનું જળવું તો અહીંયા કથા મળી રહી છે આખ્યાન દ્વારા મળી રહી છે અને કરડા દ્વારા વીટી દ્વારા મોટી માણ ઉપર જે પ્રેમાનંદે એકદમ રસ નિષ્પન્ન કરી સંગીત સાથે લોકો વૃંદ સમક્ષ એ આખ્યાન ગાતા અને આખ્યાન એ આપણા ગુજરાતી સાહિત્યનું એકદમ આગું સ્વરૂપ છે તો મિત્રો અહીંયા આખ્યાનની વાત છે મધ્ય એટલે મધ્યકાલીનની વાત છે કે જયારે શરૂઆત થઈ હતી અને જ્યારે રસની વાત કરી તો વૈવિધ્ય છે વીર કરુણ અદ્ભુત શૃંગાર આ બધા રસ હાસ્ય રસ આખ્યાનની અંદર તમને જોવા મળે છે અને તમને આ પણ ક્લિયર થઈ ગયું કે ભાલણ નાકર અને પ્રેમાનંદ તો એ ત્રણેયનો સંદર્ભ છે કે ભાલણે શરૂઆત કરી એટલે આખ્યાનના પિતા કોણ તો તમે તરત કહેશો ભાલણ આખ્યાનને આગળ કોણે વધાર્યું એવું કહેશો તો તમે નાકરનું નામ લખી શકશો અને આખા આખ્યાનને લોકભોગ્ય કોણે બનાવ્યું તો બિલકુલ પ્રેમાનંદ તો આ ત્રણેયનું મહત્ત્વ આખ્યાનના સંદર્ભે છે કારણ કે એક આખ્યાનના પિતા ગણાય છે ના કરે આગળ વધારી રહ્યું છે અને યસ પ્રેમાનંદે લોકભોગ્ય બનાવ્યું છે તો મિત્રો આ બધી વાત આપણે સંદર્ભમાં લેશું અને તમને કોઈ પૂછે તો હવે તમે આખ્યાન વિશે ક્લિયર છો અને કડવું તો યસ કડવું એટલે કંઈ નહીં આખ્યાનના જે પ્રકરણ છે ને એને કડવું કહેવાય કડવું એક કડવું બે તમને ખબર છે કે ધોરણ બારની અંદર પ્રેમાનંદનું દમયંતી સ્વયંવર એ કડવું છે એની અંદર મૂકેલું છે પણ પ્રેમાનંદ એટલે યસ બિલકુલ માણવટ તો માણ આખી તમને ખબર છે કે એમાં કળા પહેરે તાંબાની મોટી મોટી માણ હોય એમાં બધી જ આંગળીઓમાં કળા વિરેટી વગાડી એમાં સંગીત સાથે હે ને તો આખી રજૂઆત કરે એ કથાની રજૂઆત કરે લોકવૃંદ હોય એની સામે પ્રસ્તુતિ કરે તો મિત્રો આ બધી જે કથા છે એ એની અંદર જુદી જુદી કથા કે જે પૌરાણિક કથા હોય પુણ્યશાળી ચરિત્રોની કથા હોય ભક્તોની કથાઓ એ બધી કથાઓ યસ એ કથાઓની અંદર લે છે તો મિત્રો અવતારોની કથા પણ મિત્રો લોક આલેખન કરે છે તો મિત્રો પદ્ય સાહિત્ય અંદર બહુ છે અને તમને તરત બધી વસ્તુ કહો છે કે મધ્યકાળની અંદર આ કવિ ભાલણે એની શરૂઆત કરી હતી અને રસોનું વૈવિધ્ય છે વીર રસ કરુણ રસ અદ્ભુત રસ શૃંગાર રસ હાસ્ય રસ તો મિત્રો જ્યારે પણ કશું પૂછાય તો આખ્યાન વિષય તમે ક્લિયર છો અને કદાચ કોઈ પૂછી લે કે દમયંતી સ્વયંવર એ શું છે તો કડવું જ છે આખ્યાનનું જ રૂપ છે અને આ તમને આવડી જશે માટે ઓલ ધ બેસ્ટ ખૂબ બધાને આ શેર કરજો અને આના કંઈ પણ પ્રશ્ન પૂછાય હું વચ્ચે પ્રશ્ન પણ પૂછીશ પણ તમને આવડી જશે તો મિત્રો મજા આવી મજા કરતી રહેવાની છે અને હા બધાને જોડતા રહેજો કારણ કે હવે નવા નવા વિડીયો આવતા રહેવાના છે તો નવા વિડીયો સાથે મળતા રહેશો બધાને હા મિત્રો કોમેન્ટ લખવાનું ભૂલાય નહીં લાઈક કરો કોમેન્ટ કરો આવજો